हेलो डियर स्टूडेंट, हरिओम। आज विषय गणित धोरण छ प्रकरण 12 गुणोत्तर क्रम स्वाध्याय 12.1 में आप दाखला नंबर 8 आया छे। आगळना वीडियो में तमे दाखला नंबर 7 सुधी जोई चुक्या छो। दाखला नंबर 8 की शुरुआत करता पहला तमे पाठ्यपुस्तक जोड़े राखजो, नोटबुक जोड़े राखजो, जेथी तमे दाखला गणी शको नोटबुक में। तो 8मो प्रश्न वाँचू छू। एक वर्ष में सीमा 150,000 कमाए छे अने 50,000 बचत करे छे, तो नीचेना गुणोत्तर शोधो। ए सीमा कमाए छे 2 रकम अने बचत करे छे 2 रकम, तेणे बचावेल रकम अने तेणे करेल खर्चनी रकम बराबर। तो पहला आपणे सीमानी आवक लखीशुं केटली छे। चालो जोईए, कुल आवक सीमानी कुल बचत। हवे आवक जोईए तो 150,000 बचत छे 50,000। હવે સીમાનો કુલ ખર્ચ જોઈએ, વિદ્યાર્થી મિત્રો કુલ ખર્ચ કેવી રીતે ખબર પડશે? તો આપણે 150,000 જે એની આવક છે એમાંથી બચત બાદ કરીશું એટલે આપણને જવાબ મળી જશે। માઇનસ 50,000 તો કેટલા થશે? 150,000 માંથી 50,000 બાદ કરી એટલે કેટલા વધશે? 1,00,000 રૂપિયા। સીમાનો કુલ ખર્ચ, હવે ગુણોત્તર જોઈએ। એ શેનો જોવાનો છે? તો આવક નો બચત સાથેનો ગુણોત્તર, એટલે કે જે કમાય છે તેને શું કહેવાય? આવક બરાબર। આવકનો બચત સાથેનો ગુણોત્તર છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ હવે 150,000 ને 50,000 નો ગુસા કેટલો છે? તો ગુસા છે 50,000 બરાબર। અહીંયા લખીશ ગુસા બરાબર 50,000। તો આપણે ગણતરી કરીએ બરાબર, 150,000 ભાગ્યા 50,000 છેદમાં 50,000 ભાગ્યા 50,000, તો શું વધશે વિદ્યાર્થી મિત્રો? ઉપર કેટલા વધશે? તો ઉપર વધશે 3, નીચે વધશે 1, જવાબ આવશે 3:1। બીજું જોઈએ બચતનો ખર્ચ સાથેનો ગુણોત્તર, બચતનો ખર્ચ સાથેનો ગુણોત્તર, બચત અને ખર્ચ
કેટલી 50,000 અહીંયા લખીશ વચ્ચે કે દેખાય ખર્ચ કેટલો છે 1,00,000 50,000 અને 1,00,000 નો ગુસા કેટલો વિદ્યાર્થી મિત્રો તો 50,000 છે ગુસા ભાગ્યા 50,000 છેદમાં 1,00,000 તમે ભાગાકાર કરશો એટલે શું આવશે 2 એટલે જવાબ આવશે 1:2 બરાબર હવે નવમો દાખલો જોઈએ આગળ દાખલા નંબર 9 શિક્ષકોની સંખ્યા 102 વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો 3,300 કેટલો છે વિદ્યાર્થી મિત્રો 6 બરાબર 102 અને 300 નો ગુસા 6 માટે 102 ના છેદમાં 300
50 आगर जो शो है दसमो दाखलो के एक कॉलेज ना 4320 विद्यार्थियों में 2300 छोकरियों छे तो नीचे ना गुणोत्तर शोधो छोकरियों की संख्या ने कुल विद्यार्थी की संख्या छोकराओं की संख्या छोकरियों की संख्या छोकरियों छोकराओं की संख्या ने कुल विद्यार्थियों की संख्या नो गुणोत्तर तो आपणे चालो जोईए दसमो दाखलो संख्या बराबर 4320 તેમાંથી છોકરીઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કેટલી છે 2300 હવે છોકરાઓની સંખ્યા આપણને મળી જાય બાદ બાકી કરીએ એટલે માટે संख्या बराबर 4320 माइनस 2300 4320 માંથી 2300 બાદ કરશો એટલે કેટલા વધશે તો 2020 તો છોકરાઓની સંખ્યા થઈ 2020 હવે પહેલા જોઈશું છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર છોકરીઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે બરાબર તો અહીંયા જુઓ છોકરીઓની સંખ્યા કેટલી છે 2300 કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 4320 બંનેનો ગુસા જોઈએ આપણે તો કેટલો થશે 20 હવે તમને ગુસાથી ના ખબર પડે કદાચ તો બીજી રીત છે કે તમે છેદ ઉડાડીને પણ ગણતરી કરી શકો છો છેદ ઉડાડીને પણ ગણજો તોય તમારો જવાબ સાચો ગણાશે 2300 / 20 4320 / 20 2300 / 20 કરશો એટલે જવાબ મળશે તમને 115 અને નીચે જવાબ મળશે 216 115 216 કેવી રીતે લખાય 115 / 216
આવી રીતે લખી શકાય, ગણતરી આવી રીતે થશે. આગળ જોઈએ. છોકરાની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર બી જોઈએ. હવે જોઈએ છોકરાઓની સંખ્યા છે છોકરીઓની સંખ્યા. હવે જો છોકરાઓની કેટલી છે, તો છોકરાઓની છે 2020, છોકરીઓની છે 2300. હવે 2020 અને 2300 નો ગુસા કેટલો થાય, તો ગુસા છે 20 લેશું અહીંયા, અને આ ના આવે તો તમારે શું કરવાનું? મેં તમને કીધું કે તમે ગણતરી કરી શકો, છેદ ઉડાડી, છેદમાં 2300 ભાગ્યા 20. હવે 2020 ભાગ્યા 20 કરશો, જવાબ આવશે 101, અને નીચે જવાબ આવશે 115. બરાબર 101 જેમ 115. બરાબર. હવે આગળ જોઈએ સી, છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર. હવે સી જુઓ, છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર. હવે જુઓ છોકરાઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. હવે છોકરાઓની સંખ્યા કેટલી છે? 2020. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 4320. હવે 2020 અને 4320માં ગુસા કેટલો થશે? તો ગુસા 20 થશે. ગુસા 20 છે. તો 2020 ભાગ્યા 20, 4320 ભાગ્યા 20. હવે ભાગાકાર કરીશું તો જવાબ આવશે 101 અને 216. હવે ભાગાકાર કરી શકો છો અને જવાબ પર આમ 101 જેમ 216 અહીં રીતે લખવાનો છે. આગળ જોઈશું દાખલા નંબર 11.
કાર્યક્રમમાં જે શાળાના 1800 વિદ્યાર્થીઓમાંથી 750 છે બાસ્કેટબોલ, 800 એ ક્રિકેટ, બાકીનાએ ટેબલ ટેનિસની રમત પસંદ કરી. જો દરેક વિદ્યાર્થી માત્ર એક જ રમત પસંદ કરી હોય તો નીચેનાનો ગુણોત્તર શોધો. બરાબર છે, તો પહેલા આપણે જોઈશું શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. પછી જુઓ કે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 750. ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 800. ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બોલવાની છે, આપણે બાદબાકી કરવી પડશે. ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 750 વત્તા 800, હવે 1800 માઇનસ 1550 એટલે કેટલા આવશે 250 વિદ્યાર્થીએ શું પસંદ કર્યું? ટેબલ ટેનિસ. હવે બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થી અને ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીની સંખ્યા કોનો? બાસ્કેટબોલ અને ટેબલ ટેનિસ. પહેલું જોઈએ બાસ્કેટબોલમાં કેટલા છે? 750. ટેબલ ટેનિસમાં 250. ભૂસા લઈશું, ડાયરેક્ટ ભાગાકાર પણ તમે કરી શકો છો. ભૂસા 250 આવશે. આવી જ રીતે તમે ક્રિકેટ માટે 800 અને બાસ્કેટબોલ માટે 750, તો જવાબ આવશે 16:15. બાસ્કેટબોલ પસંદ કરતા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો બાસ્કેટબોલમાં 750, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 1800 છે. સી જુઓ, તેમાં તમે લસા લઈને 150 લસા લેશો તો જવાબ આવશે 5:12. તો તમે આવી રીતે આગળ ગણતરી કરજો અને દાખલો પૂર્ણ કરજો. તો આ વિડીયોમાં આપણે એટલે સુધી રાખીશું. બીજી માહિતી આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.